ધોરણ બે અને વિષય ગુજરાતી. જો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે પાઠ 9 ભણીએ છીએ. પાઠનું નામ શું છે? આપણે સૌ તોફાની. તો એમાં ગઈકાલે આપણે આ ગીત બરાબર ગાયું હતું, બરાબર? તો તમે શાંતિથી સાંભળ્યું પણ હતું અને તમે તમારી ગુજરાતીની નોટમાં લખ્યું હતું. જો અહીંયા હશેનું ચિત્ર છે, આગળ આપણે જોઈએ. હવે એક છોકરો દેખાય છે, તો કેની સાથે, કોની સાથે વાત કરે છે? તેની મમ્મી સાથે વાત કરે. શું વાત કરે છે તમારે સાંભળવાનું છે શાંતિથી. જો અહીંયા સોનક કહે છે કે મમ્મી, આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. હવે જે સોનક હોય છે તેની મમ્મીને શું કહે છે કે મમ્મી, મેં તો આજે મોટું પરાક્રમ કર્યું. હવે મમ્મી કહે છે, વાહ બેટા, શું પરાક્રમ કર્યું? હવે એની મમ્મી પૂછે છે કે બેટા, તે શું પરાક્રમ કર્યો? હવે સોનક કહે છે, આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું. હવે જે સોનક હોય છે એની મમ્મીને કહે છે, બેટા તે શું પરાક્રમ કર્યું? કે તો કે મમ્મી, મેં જમીનમાંથી ઘાસ ખેંચી કાઢ્યું. મમ્મી કે ઓહો, આ તો બહુ મોટું પરાક્રમ. કે એની મમ્મી કે છે કે ઓહો, આ તો કેવું મોટું પરાક્રમ છે. કે હવે સોનકે છે, ઘાસ તો વળી એક તરફ આખા બગીચાની જમીન અને આ ઘાસને પકડી રહી હતી, અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું. હવે જે સોનક હોય છે તેની મમ્મીને શું કહેતો કે મમ્મી, એક તરફ આખા બગીચાની જમીન હતી, આ ઘાસને પકડી રહી, જે બગીચાની જમીન હતી તે ઘાસને શું કરી રહી હતી, પકડી રહી હતી, અને બીજી તરફ હું એકલો જ હતો તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું, એવું એની મમ્મીને કહે છે. કોણ વાત કરે છે? સોનક. જો અહીંયા આગળ હવે સાપ, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. સાપ શું કહે છે કે બેટા, આજે કેમ આટલો ખુશ છે? તો સાંભળો, અહીંયા બેટો કહે છે કે પપ્પા, આજે મેં એક નવું જ કામ કર્યું છે. હવે જે બેટો હોય છે તે સાપને શું કહે છે કે પપ્પા, આજે મેં એક નવું જ કામ કર્યું છે. હવે સાપ કહે છે, એવી તો સી નવાઈ કરી? તો અહીંયા બેટો બોલે છે કે આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. જે હવે સાપનો છોકરો, એ બેટો હોય છે બરાબર, તે શું કહે છે કે આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. હવે જો અહીંયા તમને ચિત્ર દેખી શકો છો કે મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો. આપણે આગળ પ્રશ્નોના જવાબ લખવામાં આવશે કે પરાક્રમ શું કરેલું, બરાબર? એટલે તમારે આ યાદ રાખવું પડશે. મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો. હવે સાંભળવાનું છે. તમે મીઠું કહે છે, આજે તો મેં જબરું કામ કર્યું. હવે જે મીઠું હોય છે તે શું કહે છે કે મેં તો આજે કે જબરું કામ કર્યું. હવે બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા. હવે બધા મચ્છર શું કહે છે કે તે શું કામ કર્યું? કે એવી તો શું તે ધાડ મારી. હવે જે મચ્છર હોય છે તો કે એવું તે શું કામ કર્યું, એવી શું તે ધાડ મારી. કે મીઠું કહે છે, જો અહીંયા, આખી રાત પેલા ટપ્પુભાઈનું લોહી પીધું. હવે સાંભળો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે મીઠું કે આખી રાત પેલા ટપ્પુભાઈનું લોહી પીધું. બીજો મચ્છર કહે છે, એમાં શી નવાઈ. તો હવે બીજું મચ્છર હોય છે તે શું કહે છે કે એમાં શું નવાઈ. કે અમે બધા આખી રાત કોઈક ને કોઈકનું લોહી પીએ જ છીએ ને. હવે મચ્છર હોય છે તો શું કહે છે કે એમાં શું નવાઈ, કે અમે પણ આખી રાત કોઈકનું ને કોઈકનું લોહી તો પીએ જ છીએ ને. કે મીઠું કહે છે, પણ ટપ્પુ તો મચ્છરદાનીમાં હતો. હવે જે બીજું મચ્છર હોય છે તે મીઠું શું કહે છે કે પણ ટપ્પુ તો મચ્છરદાનીમાં હતો, હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો બધા મચ્છર કહે છે. હવે જે મચ્છર હોય તે શું કહે છે કે હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો બધા મચ્છર કહે છે કે વાહ મીઠું, તારું પરાક્રમ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આ એકબીજાના પરાક્રમની વાત કરવામાં આવી છે, બરાબર? કે તમે શું શું પરાક્રમ કર્યું હોય એના વિશે આગળ આપણે જવાબ લખવામાં આવશે. તો તમારે આ પરાક્રમ વિશે, બરાબર, આ સૌનકે શું પરાક્રમ કર્યું, પછી અહીંયા સાપ વિશે છે બરાબર, અને અહીંયા મચ્છર વિશે વાત કરવામાં આવી છે કે મચ્છરે શું પરાક્રમ કર્યું હતું, બરાબર? તમે મચ્છરને પણ ઓળખતા હશો, અહીંયા જોયું પણ હશે સાપ અને અહીંયા આ સોનક, આ ત્રણની અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર? તો તમને આ ગમ્યું પણ હશે અને પરાક્રમ શું શું કર્યું એ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર?